નમસ્તે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મિશ્રાજી, વસોયાજી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી SC ST સેલના કન્વીનર ડોક્ટર દિનેશ ચાવડા અને યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી આપણી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીના વાલીઓ, અન્ય અધ્યાપક મિત્રો, આચાર્યશ્રીઓ વગેરે. એક બહુ સરસ વિષયથી આજે આપણે કોરોના કાળમાં જોડાઈ રહ્યા છીએ. સામાન્યત સ્કોલરશીપ વિશેની માહિતી જે સ્કોલરશીપ મેળવનાર વ્યક્તિ છે એના સુધી ઘણા સમયે ખરા અર્થમાં પહોંચતી નથી હોતી. ખરા અર્થમાં જો સરકારશ્રી દ્વારા જે નિયમો અને ગાઈડલાઇન્સ બનાવી છે, અધિકારીઓ દ્વારા એનું પર પૂરેપૂરું મોનિટરિંગ પણ થતું હોય છે, પણ કાંઈક અંશે વિદ્યાર્થીની જાગૃતિના અભાવે કે કોઈ પ્રચાર પ્રસારના અભાવે કોઈ પણ કારણસર આ માહિતી સમયે ન પહોંચે અથવા અધૂરી પહોંચે અથવા યોગ્ય સ્વરૂપે ન પહોંચે, એના કારણે કોઈની નિયત ખોટી ન હોવા છતાં ઘણા બધા લોકો શિષ્યવૃત્તિ વંચિત રહી જતા હોય છે. આવા સમયે આ પ્રકારનો સ્કોલરશીપ પ્રોગ્રામ કરવા બદલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના SC ST સેલના કન્વીનર સહિતના તમામ સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે સામાજિક સમરસતાની જ્યોતના ભાગરૂપે એક નવો વિષય સરસ રીતે આ કોરોના કાળમાં આવી રીતે આપણી સાથે ઘણા બધા લોકો જોડાશે. જે લોકો જોડાશે, જ્ઞાન પ્રાપ્ત કરશે, એ બીજા લોકોને કહેશે, બીજો ત્રીજાને કહેશે, એમ આ આ જે આજના દિવસમાં જે યજ્ઞ થવાનો છે એનું પુણ્યકર્મ ઘણા સુધી પહોંચશે. મને જાણીને આનંદ થાય છે કે ડેપ્યુટી ડિરેક્ટર શેડ્યુલ કાસ્ટ વેલફેર જુનાગઢ અને સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર બંને મિત્રો યંગ અને ઉત્સાહી છે અને એમણે પોતાના રૂટીન સમયમાંથી સમય કાઢી અને આ યુનિવર્સિટી વિસ્તારની 4 જિલ્લાની 162 કોલેજના 1 લાખ જેટલા વિદ્યાર્થીઓમાંથી કદાચ હું માનું છું ત્યાં સુધી 50% જેટલા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ મેળવતા હશે. આ 50% જેટલા સ્કોલરશીપ મેળવતા વિદ્યાર્થીઓ માટે સુગમતાપૂર્ણ રીતે સ્કોલરશીપ મળી શકે, યોગ્ય નિયમોની જાણકારી મળે એવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથે સાથે NEP નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એમાં ગ્રેસ એનરોલમેન્ટ રેશિયો વધારવાની વાત છે, વિદ્યાર્થીને ભણતા કરવાની વાત છે. એવા સમયે સ્કોલરશીપના જે જુદા જુદા નવા પ્રકલ્પો પણ આવવાના છે એ પ્રકલ્પોની માહિતી પણ આજે આપને મળવાની છે, એ વિશે પણ માહિતગાર થવાના છે. ત્યારે આજનો આ કાર્યક્રમ હું એને વિશિષ્ટ કાર્યક્રમ માનું છું, જુદા પ્રકારનો કાર્યક્રમ માનું છું, અલગ કાર્યક્રમ માનું છું, કારણ કે સામાન્યતઃ મોટી મોટી યુનિવર્સિટીઓ આવા નાના નાના કાર્યક્રમો ઉપર ધ્યાન નથી આપતી હોતી. ત્યારે આપણા SC ST સેલ દ્વારા, અને મારી એક ઈચ્છા હતી કે આ પ્રકારનું આજના ટેકનોલોજીના સમયમાં આપણે બહુ ઝડપથી લોકો સુધી પહોંચી શકીએ છીએ, મને વિશ્વાસ છે આ કાર્યક્રમ પૂરો થશે ત્યાં સુધીમાં, કાલ સુધીમાં ઓછામાં ઓછા 20,000 થી 25,000 લોકો સુધી આ વાત પહોંચશે. તો આપણી આ વાત, આપણી આ સમજણ, આપણા આ સરકારશ્રીની વિવિધ પોલિસીઓ, એની સાથે જોડાયેલા ડોક્યુમેન્ટેશન, એના નિયમો, વિધિ વિધાન, કેવા પ્રકારના પ્રમાણપત્રો રજૂ કરવા, કેવા પ્રકારની બાહેંધારી આપવી, સોગંદનામા કરવા, આ એક જટિલ વિષય હોય છે. પહેલે ખાસ કરીને જ્યારે પહેલી વાર સ્કોલરશીપ માટે ફોર્મ ભરતા વિદ્યાર્થીઓ હોય એની માટે નવી બાબત હોય, એ બાબતને મને વિશ્વાસ છે આપણા બંને મિત્રો ખૂબ સરળતાપૂર્વક યોગ્ય રીતે તમારા સુધી મૂકશે. અને તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે FB માં પ્રશ્ન પણ પૂછી શકો છો. અને જે કાંઈ આજની આ ચર્ચા થશે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને SC ST સેલ ખૂબ કાર્યરત છે, અમારા ભાઈ યંગ યુવાન ઉત્સાહી ડોક્ટર ચાવડા વિદ્યાર્થી હિત માટે ક્યારે પણ અડધી રાતે કામ કરતા યુવાન છે, એમને હું ખાસ અભિનંદન આપી અને બંને મિત્રોને વ્યક્તિગત રીતે યુનિવર્સિટી પરિવાર વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માની અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે આપે આ યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર આવી અને વિદ્યાર્થી માટે આ સમયનું યોગદાન આપ્યું, આપના જ્ઞાનનું યોગદાન આપ્યું, આપની સમજણનું યોગદાન આપ્યું, આપની સેવાઓનું યોગદાન આપ્યું. આપની આ સેવાઓ હંમેશા અમે યાદ રાખીશું. મારી આ વાત સાથે મારી વાતને પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. જય જય ગરવી ગુજરાત.